સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નવી સિવિલ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની માનવતા સામે આવી હતી. આ સેવાભાવી યુવકો દિન પ્રતિદિન સેવાના કાર્ય કરતા નજરે પડે છે. ત્યારે વધુ વાત કરવામાં આવે તો હિંમતનગરની નવી સિવિલ ખાતે ખેડબ્રહ્મા તાલુકાના નવા નાના ગામના માનસિક દિવ્યાંગ અને શારીરિક અશક્ત દીકરી થોડાક દિવસ પહેલા દાખલ કરવામાં આવી હતી. આજ રોજ તેમને દવાની કાર્યવાહી પૂર્ણ થતા ફરજ પરના ડોક્ટર દ્વારા રજા આપવામાં આવી હતી. દીકરીના પિતા પાસે ઘરે જવા માટે કોઈ વિકલ્પ ન હોવાથી હાજર સ્ટાફ જોડે એમ્બ્યુલન્સ માટે આજીજી કરતા હતા. આ વાતની જાણ અનિલભાઈ વંજારાને કાને પડતા રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ કનસિંહ ઝાલાને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ હેલ્પલાઇન મંત્રી શૈલેશગીરી ગૌસ્વામી અને ગૌ સેવક દીપકભાઈ સુથાર દ્વારા કનકસિંહ ઝાલાની ગાડી લઈને એમના વતન મૂકી નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સેવામાં સહભાગી થનાર જગતસિંહ પરમાર, શૈલેશગીરી ગૌસ્વામી, અનિલભાઈ વંજારા અને દીપકભાઈ સુથાર રહ્યા હતા. રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.